नमस्कार मित्रों, गुजराती वातो यूट्यूब चैनल पर तमारू हार्दिक स्वागत छे। आजे आ वीडियो में आपणे वात करीशु के जे खेडूतो माटे सारा समाचार आवी गया छे। राज्य में विजयभाई रूपाणीनी सरकारे एटले के गुजरात गवर्नमेंटे खेडूतोने ध्यान में लईने एक मोटो निर्णय लीधो छे। आ मोटा समाचारथी बधा खेडूत मित्रोने खूब लाभ मळशे, मोटो फायदो थशे। महामारीनी वच्चे खेडूतो माटे मोटो निर्णय लीधो छे, तो आ वात आ वीडियोमां अमे करवाना छीए। तो तमे सौप्रथम अमारी चेनलने सब्सक्राइब न करी होय तो फटाफट तमे अमारी चेनलने सब्सक्राइब करी लो, जेथी तमने मळती माहिती तमने सौप्रथम वीडियो द्वारा मळी रहे। तो वीडियो आपणे चालू करीए के वरसादना सारा समाचार मित्रों आवी गया छे, अने ते पछी आपणे गुजरातनी सरकारे जे खेडूतो माटे शुं करवाना छे ए जोईए। पहेला आपणे सौप्रथम वात करीए वरसादनी। हालमां ज हवामान विभागे एक मोटी आगाही करता कीधुं छे के 29-30 एप्रिलना दिवसे वरसाद पड़वानी सारी संभावना रहेली छे। અને મિત્રો, આજે તમે જોઈ શકો છો આજે ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો। ભાવનગર છે, બાબરા છે, વલભીપુર છે જેવા અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, અને કયા કયા શહેરોમાં વરસાદ પડી શકે છે એ પણ જણાવીશું। સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં આજકાલમાં વરસાદ પડે તેવી શક્યતાઓ 100% રહેલી છે। અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, ભાવનગર આ જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે। પછી આપણે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં વાપી છે, વલસાડ છે, સુરત છે, નર્મદા છે, દાદરાનગર હવેલી છે, આ જગ્યા પર વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે, અને જેની દરેક દર્શક મિત્રોને નોંધ લેવી। હવે જે ગુજરાતની સરકારે જે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે, અને તમે આ ફોટામાં મિત્રો અત્યારે જોઈ રહ્યા છો કે ખેડૂતોને પિયત સિંચાઈ માટે સાગવઠા આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો કિસાન હિત લક્ષી નિર્ણય, જે ખેડૂતો પોતાના ખેતરમાં પિયત માટે બોરવેલ કરાવવા માંગતા હોય તેવા ખેડૂતોને બોરવેલ સારા કામ માટે વાહનોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં કે એક તાલુકામાંથી બીજા તાલુકા સુધી સ્મારક રાજ્યમાં અવરજવરની છૂટ કરવામાં આવશે। એટલે કે હવે તમે કામ માટે તમારે બહાર જઈ શકશો, અને મિત્રો આ માટે તમારે કોઈ લોકડાઉન પાસ કોઈ જિલ્લા વહીવટી અધિકારી પાસે પાસ લેવાના નહીં રહે, અને જે જે ખેડૂત મિત્રો બોરવેલ કરાવવા માગે છે તે જલ્દીથી કરી શકશે। અને જે ખેડૂત મિત્રોની મિત્રો આર્થિક પરિસ્થિતિ નબળી છે, જેને આર્થિક રીતે મદદ કરે તેવી ગુજરાત સરકારની માંગ છે। હવે મિત્રો, આ મારી માહિતી જો તમને અત્યારે સાચી લાગી હોય તો અત્યારે તમે મારો વિડીયો લાઈક કરો, શેર કરો, અને જો લાઈક ન કર્યો હોય તો ફટાફટ લાઈક કરો, અને અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો।